હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ જીપીએસસી ઓનલાઈન. તો મિત્રો, વાત કરીશું આજે આપણે મધ્યકાલીન ભારત વિશે. આ મધ્યકાલીન ભારતમાં આપણે પહેલો સ્ટાર્ટિંગનો એક ઇન્ટ્રોડક્શન લેક્ચર જોઈ ગયા કે ભાઈ એક્ઝામ માટે જ્યારે જ્યારે મધ્યકાલીન ભારત તૈયાર કરવાનું આવે, જ્યારે જ્યારે જીપીએસસી ડીવાયએસઓ માટે મધ્યકાલીન ભારતનો ઇતિહાસ ભણવાનું આવે, ત્યારે બે ભાગમાં આપણે એને ડિવાઈડ કરીને યોગ્ય રીતે ભણી શકીએ. એક છે મધ્યકાલીન ભારતમાં 800 થી લઈને 1200 સુધીનો જે સમયગાળો, એ પૂર્વ મધ્યકાળનો ટાઈમ છે. આ પછી 1206 થી જ દિલ્હી સલ્તનતથી આપણે કંઈક 1707 એટલે કે મુગલ સલ્તનતના પતન સુધીનો સમયગાળો, જેને આપણે મધ્યકાલીન ભારત કહીએ છીએ. આ બે ભાગમાં આપણે સંપૂર્ણ મધ્યકાલીન ઇતિહાસનો અભ્યાસ કરવાનો છે. ક્યાંકને ક્યાંક પરીક્ષાલક્ષી અભ્યાસ કરીશું, વધારે એની અંદર ડિટેલમાં જવાની જરૂર નથી. વેઇટેજ ઓછું છે, આમ છતાં એને સ્કીપ કરી શકાય એવું નથી. તો શરૂઆત કરીએ મિત્રો. મધ્યકાલીન ભારતમાં આપણે જોઈ ગયા કે ભારતના આ જ સમયમાં ગુપ્તોત્તર કાળ પછી મધ્યકાલીનની શરૂઆતમાં સામંતશાહીનો ઉદ્ભવ થાય છે, નાના મોટા રાજવંશો અસ્તિત્વમાં આવે, જેમાં સૌથી પહેલાં આજના લેક્ચરના 3 રાજવંશો આપણે ભણવાના છે, જેમાં પહેલાં વાત કરીશું પ્રતિહારો વિશે, આ સિવાય બીજી વાત કરીશું આપણે પાલ રાજાઓ વિશે, અને ત્રીજી વાત કરીશું રાષ્ટ્રકૂટ રાજવીઓ વિશે. આ 3 રાજવંશને આપણે આ લેક્ચરની અંદર ભણવાના છે. હવે 3 એક સાથે જ મેં બોર્ડ ઉપર લખેલા છે, અને આ 3ને પેરેલલમાં એક સાથે જ આપણે ભણવા પડશે. કારણ શું છે? કારણ કે આ 3 રાજવંશોનો ઉદય એક સાથે થયો છે, અને 3નો અસ્ત પતન પણ એક સાથે જ થયું છે, અને આ 3 રાજવંશો એકબીજા સાથે કનેક્ટેડ છે. સુકામ આને પેરેલલમાં ભણવાના છે, સુકામ એક સાથે 3નો અભ્યાસ કરવાનો છે, કારણ કે આ 3 રાજવંશ એકબીજા સાથે આંતરયુદ્ધમાં, એકબીજા સાથેના ઝઘડામાં જ પતન થયેલા છે. એનો ક્યાંક ને ક્યાંક નાશ એકબીજાની અંદરોઅંદર લડાઈમાં થયેલો છે, અને એનો જ લાભ તુર્કી આક્રમણકારોને મળે છે. કારણ કે આ 3 સત્તા ઈસવીસન 1000 આવતા આવતા અસ્ત થઈ જાય છે, પૂરી થઈ જાય છે, અને આ જ 1000 પછી ગજની અને ઘોરીના આક્રમણોની શરૂઆત થાય, અને ભારત ઉપર વિદેશી સત્તાનો પાયો નખાય છે. તો શરૂઆત કરીએ આજના લેક્ચરમાં આ 3 રાજવંશોના અભ્યાસથી. હવે ઇન જનરલ પહેલાં, સૌથી પહેલાં તમને 6 સવાલ હું આપી દઉં જીપીએસસી અને ડીવાયએસઓ માટે. 6 સવાલ આ 3ના અગત્યના કયા યાદ રાખવાના? તો કે પહેલી બાબત યાદ રાખવાની છે, 3ના સ્થાપક આપણે યાદ રાખીશું, કે પ્રતિહાર રાજવીઓનો સ્થાપક કોણ છે, આ રાજવંશનો સ્થાપક કોણ છે, આ સિવાય પાલ રાજવંશનો સ્થાપક કોણ છે, અને રાષ્ટ્રકૂટ રાજવીઓનો સ્થાપક કોણ છે. આ 3 પ્રશ્ન આપણા માટે અગત્યના. તો યાદ રાખીએ, પ્રતિહાર રાજવંશનો સ્થાપક છે હરિશ્ચંદ્ર નામના એક રાજા. બીજો, પાલ વંશનો રાજા કોણ છે સ્થાપક? તો કે ગોપાલ પ્રથમ એ પાલ વંશનો સ્થાપક છે. અને ત્રીજું, દંતીદુર્ગને શું માનવામાં આવે છે? રાષ્ટ્રકૂટોનો સ્થાપક, રાષ્ટ્રકૂટ રાજવીઓનો સ્થાપક માનવામાં આવે. તો 3 પ્રશ્ન અહીંયા આપણા અગત્યના તૈયાર થયા. ખાસ તમને હું અહીંયા જણાવું કે તમે નોટની અંદર અગત્યના ક્વેશ્ચન, અગત્યની ડિટેલને નોટ ડાઉન કરતા રહ્યો. સૌથી પહેલાં લખી નાખો કે આ 3ના સ્થાપક રાજા કોણ છે, 3 રાજવંશના. ઓકે, એનાથી આગળ બીજા 3 ક્વેશ્ચન શું પૂછાઈ શકે? 3 ક્વેશ્ચન બની શકે અહીંયા રાજધાનીઓના. કયા રાજધાની? તો કે પ્રતિહારોની રાજધાની કઈ હતી? તો 2 થી 3 નામ સામે આવે. ક્યાંક ને ક્યાંક શરૂઆતમાં એમની રાજધાની હોય છે બિલ્લમાલ, આ પછી એમની રાજધાની હોય છે ઉજ્જૈન ઘણો ટાઈમ, અને પછીના લગભગ 101 વર્ષ સુધી, એક સદી સુધી એમની રાજધાની બને છે કનૌજ, જે આજના યુપીમાં આવેલું છે. તો આ એક પ્રશ્ન બની ગયો કે પ્રતિહારોની રાજધાની કઈ છે. મેજોરિટી ઓપ્શનમાં કનૌજ ઉજ્જૈનનો ઉલ્લેખ હશે, શરૂઆતની પ્રારંભિક એક રાજધાની. આમ છતાં આપણે યાદ રાખી લઈએ ભીલમાલ. તો આ 3 પ્રતિહારોની રાજધાની છે. એના પછી જો પાલ વંશની રાજધાનીની વાત કરું, તો મોંગીર એ મેજોરિટી, મોટાભાગના સમયમાં પાલ રાજવીઓની રાજધાની રહે છે. અને લાસ્ટમાં રાષ્ટ્રકૂટોની રાજધાની કઈ હોય છે? તો રાષ્ટ્રકૂટોની રાજધાની હોય છે માન્યખેટ. તો આ આપણા અગત્યના 6 સવાલ બની ગયા, 3 રાજવંશના સ્થાપક અને રાજધાની. એનાથી આગળ બીજા 2 સવાલ તમને કહું કે મેજોરિટી આ જે પાલ વંશના રાજાઓ છે, એમાં મોટાભાગના રાજાઓ બૌદ્ધ ધર્મના અનુયાયી હોય છે. તો એક પ્રશ્ન અહીંથી બી બને કે પાલ વંશના રાજવીઓ કયા ધર્મના અનુયાયી હતા? બૌદ્ધ ધર્મના.
આ સિવાય રાષ્ટ્રકૂટ રાજવીઓ કયા ધર્મના અનુયાયી હતા? તો યાદ રાખીશું, શૈવ ધર્મના અનુયાયી હતા. તો આ બે પ્રશ્ન બી અહીંયા બને આપણા માટે. તો ઇન જનરલ 6-8 સવાલ એકદમ પ્રારંભિક, એકદમ બેઝિક ડીવાયએસઓ અને જીપીએસસીમાં પૂછાઈ શકે એવા. એનાથી આગળ હવે ડિટેલ અભ્યાસની શરૂઆત કરીએ કે કઈ રીતે આ ત્રણે ત્રણ રાજવંશો એકબીજા સાથે યુદ્ધ કરીને કઈ રીતે પતન થાય છે, અસ્ત થાય છે. આની આપણે ચર્ચા કરવાની છે, અગત્યના રાજાઓની વાત કરવાની છે, બધી જ ચર્ચા આપણે ડિટેલમાં કરવાની છે. પણ એ પહેલાં આ ત્રણે ત્રણનો વિસ્તાર સમજી લઈએ, એ મગજની અંદર એક મેપ આપણે ફિટ કરી નાખીએ કે આ ત્રણ રાજવંશ ક્યાં છે, ક્યાં આવેલા છે, એનો વિસ્તાર શું છે. તો જો વાત કરું તો આ રીતે કંઈક આ ત્રણે ત્રણનો વિસ્તાર આપણને જોવા મળશે. મેજોરિટી આ પ્રતિહારો છે આ વિસ્તારમાં. સિંધનો વિસ્તાર, ગુજરાતના આનર્તનો વિસ્તાર, માળવાનો વિસ્તાર, ગંગા યમુના નદી કિનારાનો વિસ્તાર, આ આખો વિસ્તાર પશ્ચિમ ભારતનો વિસ્તાર છે. એ કોનો છે? તો કે પ્રતિહાર રાજવંશનો વિસ્તાર છે. એનાથી આગળ રાષ્ટ્રકૂટોનો વિસ્તાર કયો છે? આ વિસ્તાર રાષ્ટ્રકૂટનો છે, એટલે કે મહારાષ્ટ્ર અને કર્ણાટકની આસપાસનો વિસ્તાર. એનાથી આગળ પાલ રાજવીઓનો વિસ્તાર કયો છે? તો કે બંગાળ, બિહાર, ઓરિસ્સાનો વિસ્તાર એ પાલ રાજવીઓનો વિસ્તાર છે. તો આ રીતે જ ત્રણે ત્રણ સત્તા એકબીજાને અડોઅડ આ સમયે અસ્તિત્વમાં હતી. આનાથી આગળ જો હજી વાત કરું તો અહીંયા ચોલ રાજવીઓ છે, આ સિવાય આ વિસ્તારમાં ચાલુક્ય, આ વિસ્તારમાં ચાલુક્ય રાજવીઓ છે, આ વિસ્તારમાં પાંડ્ય રાજવીઓ છે, જેની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરવાની છે, અત્યારે યાદ નથી રાખવું. અત્યારે ત્રણ રાજવી, એક મહારાષ્ટ્રમાં રાષ્ટ્રકૂટ, બંગાળમાં પાલ અને સિંધ અને ગુજરાત રાજસ્થાનમાં પ્રતિહાર રાજવીઓ છે. અને આ ત્રણે ત્રણની રાજધાની અહીંયા આવશે ઉજ્જૈન કનોજ, પાલમાં આવશે મોંગીર અને રાષ્ટ્રકૂટ મહારાષ્ટ્રમાં આવશે માન્યખેટ. આ ત્રણે ત્રણ રાજવીઓ એક વિસ્તાર કનૌજ, જે યુપીમાં આવેલું છે, આ કનૌજને મેળવવા માટે એકબીજા સાથે સંઘર્ષ કરે છે, યુદ્ધ કરે છે, અને આ જ યુદ્ધમાં ત્રણે ત્રણનું પતન થાય છે. હવે આપણને તરત પ્રશ્ન થાય કે સાહેબ, કનૌજને મેળવવા માટે એવું તો શું કર્યું, એવું તો કેવું યુદ્ધ કર્યું કે ત્રણે ત્રણ રાજવંશનું પતન થઈ ગયું? કનૌજમાં એવું શું હતું કે આ ત્રણે ત્રણ કનૌજને મેળવવા માટે તલપા પણ હતા? હવે સ્વાભાવિક રીતે જ કે આ સમયમાં કનૌજનું સ્ટ્રેટેજિકલ ઇમ્પોર્ટન્સ વધારે છે, એનું મહત્વ વધારે છે. હર્ષ, પ્રાચીન ભારતમાં આપણને ખબર હોય કે એક હર્ષવર્ધન નામનો રાજા છે, એની રાજધાની કનૌજ હોય છે, અને એના જ મૃત્યુ પછી આ કનૌજની ગાદી માટે લગભગ શાસકો ક્યાંક ને ક્યાંક ચડસા ચડસી કરતા હોય છે. સ્વાભાવિક રીતે જ કે એવું મનાતું હોય કે એ સમયે જે વ્યક્તિ કનૌજનો શાસક બની ગયો, કનૌજની ગાદી મેળવી લીધી, એ વ્યક્તિ આખા ભારત ઉપર શાસન કરી શકશે. જેમ આપણે ભણીશું કે દિલ્હી સલ્તનત અને મુઘલમાં જેમ દિલ્હીનું મહત્વ છે કે જેણે દિલ્હી જીતી લીધું એણે આખા ભારતને જીતી લીધું, આખા ભારતનું શાસન આવી ગયું, એ જ રીતે આ સમયે કનૌજનું મહત્વ છે જે ત્યાં યુપીમાં આવેલું છે. અને આ જ કનૌજને મેળવવા ત્રણે ત્રણ વચ્ચે આંતર સંઘર્ષ થાય અને ત્રણે ત્રણનો પતન થાય છે. તો એક એક કરીને શરૂઆત કરીએ મિત્રો, ત્રણે ત્રણ રાજવંશોને જોતા જઈએ, અગત્યની ડિટેલ ભણતા જઈએ, ઉદય કઈ રીતે થયો, અસ્ત કઈ રીતે થયો, આની આપણે ચર્ચા કરતા જઈએ.